વાત કરીએ પેટા ચૂંટણીના જંગ વિશે તો આપને જણાવી દઈએ કે રાધનપુરમાં પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. અલ્પેશ ઠાકોરના ભવિષ્યનો આખરે ફેંસલો આજ બેઠક ઉપરથી થશે. કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર પહોંચ્યા હતા. આજ મુદ્દે આખરે બેઠકનું સમીકરણ શું છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા રાધનપુરથી જોડાયા છે. કિંજલ, જે રીતે રાધનપુરનું જે ઇતિહાસ રહ્યો છે, કોંગ્રેસે જીત મેળવી હતી, આટલા વર્ષો કોંગ્રેસે જીત નથી, પરંતુ જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા તેઓની જીત થઈ અને હવે એ જ અલ્પેશ ઠાકોર જીત મેળવ્યા બાદ પક્ષ પલટો કરીને ભાજપામાં જોડાયા, કયા પ્રકારનું સમીકરણ હવે આ બેઠક ઉપર જોવા મળી શકે છે, ખાસ કરીને ભાજપા અને કોંગ્રેસને ધ્યાનમાં રાખી? જી, વાત કરવામાં આવે તો 1985 બાદ 2017માં કોંગ્રેસને આ બેઠક ઉપર જીત મળી હતી, પરંતુ જે રીતે જે જીત હતી એ અલ્પેશ ઠાકોરના કારણે મળી હતી અને અલ્પેશ ઠાકોરને પણ આ જીત ઠાકોર સેના અને એન્ટી ગવર્મેન્ટ મુવમેન્ટના લીધે મળી હતી. સમીકરણો બદલાઈ ગયા છે, એન્ટી ગવર્મેન્ટ મુવમેન્ટ બાજુ પર મુકાઈ ગઈ છે, અલ્પેશ ઠાકોર ભાજપમાં આવી ગયા છે અને ભાજપ અને કોંગ્રેસ પૂરજોશથી પ્રચાર પણ કરી ચૂક્યું છે. હવે જે નિર્ણાયક રોલમાં આવવાના છે તે છે મતદારો. મતદારોના મનમાં શું છે, મતદારોની સમસ્યાઓ શું છે તે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. શું છે આ વિસ્તારની સમસ્યાઓ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? આ વિસ્તારમાં ઘણી સમસ્યાઓ છે, રસ્તાઓની, લાઇટની. જેમ કે આ વિસ્તારમાં લાઇટ 1984 વાયર નાખેલા છે, હજુ બદલ્યા નથી. મતદાન આવે એટલે મતદાન એક વખત આવી ચૂંટણી જાય પછી કોઈ ખબર લેતું નથી, એટલે ઘણી સમસ્યાઓ છે. નેતાઓ ચૂંટણી વખતે આવે એના પછી આવે છે? ચૂંટણી પછી ફરીથી વોટ લેવાનું થાય ત્યારે આવે છે. જ્યારે અલ્પેશભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે 2017માં જ્યારે અમારા ગામ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ત્યારે મેં ખુદ જ અલ્પેશભાઈને જાણ કરેલી કે સાહેબ 20 વર્ષથી અમારે બસ સ્ટેન્ડ નથી, ગામમાં તળાવમાં પાણી આવવાની કોઈ સ્ત્રોત નથી, બરાબર. તો અલ્પેશભાઈએ એવું કીધેલું કે હું જીત્યા પછી તમારા બધા પ્રોબ્લેમ જે તમારા ગામના છે એ બધા પ્રોબ્લેમ હું સોલ્વ કરી આપી. સોલ્વ થયા પ્રોબ્લેમ? બસ સ્ટેન્ડ આવ્યું? ના, કશું થયું નહીં. બસ સ્ટેન્ડ બન્યું? બસ સ્ટેન્ડ નહીં બન્યું. બસ સ્ટેન્ડ કોઈ હજુ અત્યાર સુધી કોઈ જગ્યાએ બનાવી જ નહીં. અચ્છા, ખેતરોમાં તો પાણી આવતું હશે? ખેતરોમાં પાણી કેનાલમાં નથી આવતું, એટલે 12 મહિને અમારે પાણીની તો સમસ્યા છે જ કેનાલની. અચ્છા, કામદારોને ખેત મજૂરોને કેવી સમસ્યાઓ નડી રહી છે? કામદારોને અત્યારે પાણી ખેતરમાં હોવાથી કોઈ કામ મળતું નથી, મજૂરીએ જઈ શકતા નથી. બેરોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે અને કેનાલોનો પ્રશ્નમાં તો સુખી ભંડ છે. કેનાલોનું રિપેરિંગ માગે છે પણ કેનાલોનું હજુ રિપેરિંગ આવ્યું નથી. કેનાલોનું રિપેરિંગ થતું નથી હજુ પણ એક ઓપિનિયન લેવાનો પ્રયત્ન કરીએ. શું પરિસ્થિતિ છે રાધનપુર વિસ્તારની, શું દશા છે અને કઈ દિશા તરફ જશે? ગામડાની અંદર પાણીની મોટી સમસ્યા છે, પાણી પીવા માટેનું ક્ષારયુક્ત પાણી. અમારે અત્યારે પાણી એટલું ક્ષારવાળું છે કે ચા મૂકો તો ફાટી જાય અને એના માટે કોઈ જોગવાઈ થતી નથી. બાજુમાં 1 કિલોમીટરથી 4 થી 5 લાઈનો નીકળે છે પણ પાણી મળતું નથી ગામને, બરાબર. મેઇન સમસ્યા રહી છે લોકોની, સમસ્યામાં મોટામાં મોટી સમસ્યા પાણીની. નેતાઓ ક્યારે ક્યારે આવતા હોય? નેતાઓ તો બસ ચૂંટણી વખતે આવે. નેતાઓ નથી આવતા, કોઈ અધિકારી તંત્ર, વહીવટી તંત્ર? કોઈ 5 વર્ષ માટે વોટ લઈને જાય કોઈ અધિકારી કે કોઈ આવતું જ નથી, ખાલી બસ આ ચૂંટણી વખતે પ્રચાર અર્થે આવે છે. પ્રચાર જ અહીંયા થાય છે, કામ નથી થતું. કામ નથી થતું, બિલકુલ નથી થતું. ચૂંટણી ટાઈમે જ આવે છે બસ, બીજા કોઈ દેખાતું નથી અહીંયા. પાણીનો એટલી બધી રાડ છે, સિંચાઈના પાણીની આ ખેડૂતોને આયુતાનું મળ્યું નથી, ના મળ્યું કેવું તો કહેવાય. સતત રજૂઆતો કરી રહ્યા, ઘણું કરી રહ્યા પણ એ મળ્યું કાંઈ છે જ નહીં. ખેડૂતોને 50% ગામને પાણી મળતું જ નથી સિંચાઈનું. તો આપ જોઈ શકો છો તે રીતે આ જે અવાજ છે એ રાધનપુરની જનતાઓનો છે અને નારાજગી તમામ માટે છે, કોઈ એક રાજકીય પક્ષ માટે નહીં પણ તમામ માટે નારાજગી છે. કેમ કે ગામડામાં સતત આવું થતું હોય એવું જોવા મળ્યું છે કે હંમેશા ચૂંટણી સમયે નેતાઓ આવતા હોય છે, નેતાઓથી પણ વધારે વહીવટી તંત્ર પણ ગ્રામીણ વિસ્તારોની દરકાર લેતું નથી. બિલકુલ, આ તો મતદારોનું એક રીતે કહી શકાય કે ઝોક હતો. કિંજલ, જ્યાં સુધી ઉમેદવારોની વાત કરીએ, અલ્પેશ ઠાકોર વર્સિસ રઘુ દેસાઈની આ જંગ રહેશે. આમ તો ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ વ્યક્ત કરી ચૂકી છે કે જે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને જીત અપાવી હતી એ જ અલ્પેશ ઠાકોર હવે પક્ષમાં જોડાતા ભાજપાનો જ વિજય થશે. પરંતુ સામે રઘુ દેસાઈની જો વાત કરવામાં આવે, કોંગ્રેસ તરફથી કેટલો મજબૂત ચહેરો?
દેખો જો વાત રઘુ દેસાઈની કરવામાં આવે અથવા તો અહીંના જો સમીકરણની વાત કરવામાં આવે, આપને યાદ હશે કે ગત ચૂંટણીમાં ભાજપે 2017માં લવિંગજી ઠાકોરને ભાજપના ચહેરા તરીકે ઉતાર્યા હતા, જેને પ્રજાએ નકાર્યું હતું. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાનું વર્ચસ્વ હતું એ બે નંબરની વાત હતી, પરંતુ લવિંગજી ઠાકોર એ સમય ટૂંક સમય પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. આ તાસીર રહી છે રાધનપુરની જનતાની કે જે પણ લોકો પક્ષાંતર કરતા હોય છે, પક્ષ બદલીને આવતા હોય છે, તેમને સ્વીકારતા નથી. ચોક્કસ અહીંયા ઠાકોર સમાજ છે તેનો દબદબો છે, બહુમતી રહી છે ઠાકોર સમાજની, પરંતુ નિર્ણાયક ભૂમિકામાં ચૌધરી સમાજ પણ છે. ચૌધરી સમાજની વાત કરવામાં આવે તો શંકર ચૌધરીને જે રીતે ટિકિટ ન આપવામાં આવી જેના કારણે ચૌધરી સમાજમાં નારાજગી છે. શંકર ચૌધરી દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે કે ચૌધરી સમાજના જે વોટ છે તે ભાજપમાં જાય, પરંતુ આજે પણ જેટલા ગામડામાં જઈએ છીએ ત્યારે એ લોકોની જે નારાજગી છે તે સ્પષ્ટ થઈ રહી છે. એટલે આ બીજો જે મુદ્દો છે તે મહત્વનો છે. રઘુ દેસાઈની વાત કરવામાં આવે તો રઘુ દેસાઈએ આ વખત તેમનો પ્રચાર છે તે ખૂબ જ સૌમ્ય રીતે કરેલું છે, અનેક ગામડાઓમાં જઈ રહ્યા છે. એક પ્રચારની તેમની ઓડિયો વિડીયો ક્લિપ પણ વાયરલ થઈ હતી કે જ્યાં તેમણે લોકો સમક્ષ પોતાની પાઘડી મૂકી દીધી હતી. એટલે જે પ્રચારની રીત છે તે રઘુ દેસાઈની સૌમ્ય છે. અહીંના કદ્દાવર નેતા કોંગ્રેસના માનવામાં આવે છે, આર્થિક રીતે સદ્ધર માનવામાં આવે છે. સવાલ આખો ઉભો થાય છે કે ભાજપ અને કોંગ્રેસની આ વખતે જે પ્રકારની જંગ છે તેના કરતા પણ વધારે જંગ એ પ્રતિષ્ઠાનો જે સવાલ છે તે ભાજપ અને અલ્પેશ ઠાકોર માટે છે. કેમ કે ભાજપે જીત માટે એ નેતા ઉપર દાવ ખેલ્યો છે કે જે નેતા એક સમય સરકારની સામે હતા, જે નેતા એક સમય સરકારની નીતિઓને વિરોધ કરતા હતા, જે નેતાએ સરકાર સામે દારૂબંધીની ગુહાર કરી હતી અને તમામ મુદ્દાઓને બાજુમાં મૂકીને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે. સરકાર હોય કે ભાજપ હોય, ખૂબ આશ્વસ્ત છે કે કુંવરજી બાવળિયા હોય કે જવાહર ચાવડા હોય કે પછી અન્ય કોંગ્રેસના નેતા હોય, ભાજપમાં આવીને જીત્યા છે. જોવાનું હોય છે કે રાધનપુરની જનતા એ હવે કઈ તરફ મતદાન કરશે, તેમનો શું નિર્ણય રહેશે. બિલકુલ આભાર કિંજલ.